ارحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: وإذا جاءك الذين يؤمنون بآياتنا فقل سلام عليكم، كتب ربكم على نفسه الرحمة، آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بارد دیگر سلوات پڑھی محمد و آل محمد پر. اج انشاءاللہ تعالی فقہ مسائل نے چھوڑو چھو کان کہ اپنو سمے گھنو ودی گیو چھے، ان انشاءاللہ تعالی اج جو وشے چھے انا اوپر منے پن اج ایم تھائی چھے کہ ہوں عمل پن کرو، એનું કારણ એ છે કે ઇન્શાઅલ્લાહ તઆલા ઉપરા ઉપર આપણી આજે મજલિસ, કાલે મજલિસ, પરમદી મજલિસ, એના પછી મજલિસ, ચાર ચાર મજલિસો ઉપરા ઉપર, નમાઝ જુમાને નાખો તો છઠ્ઠી મજલિસ, સુબોની નમાઝ નાખો તો સાતમી મજલિસ, તો ઇન્શાઅલ્લાહ આ બધાએ વસ્તુને મદ્દેનજર રાખતા આજે ઇન્શાઅલ્લાહ ટૂંક સમયની અંદર ભલે જેટલું તૈયાર કર્યું છે એ બધું પડી ના શકું, પણ એક નાનકડો પૈગામ આજે આપણા ત્રીજા ઇમામ ઇમામે હુસૈન મઝલૂમ અલૈહિસ્સલામ માટે આપણે જમા થયા છીએ તો એમની સીરતની અંદરમાંથીને એક નાનકડો સબક સાથે મળીને હાસિલ કરીએ. પણ ત્રીજા ઇમામની સીરતને કઈ રીતે બયાન કરવી એની પહેલા આજે એક સવાલ મારા સામે આવ્યો આપણા એક મોમિન બરાદરનો, અને હું યોગ્ય સમજુ છું કે હજી શુરુ શુરુની વાતો છે એટલા માટે એના ઉપર ચોખવટ પણ નાખી દઉં અને એના બારામાં ચર્ચા પણ કરી લઈએ. સવાલ બહુ મુદ્દાનો મને પૂછવામાં આવ્યો આજે. સવાલ એ કરવામાં આવ્યો કે શેખ, માય રજબની અંદર મોટી મોટી તારીખો આવે, મોટા મોટા દિવસો આવે, ઠીક છે, ત્યારે અવારનવાર આપણે રિવાયતો સાંભળીએ અને ખાસ કરીને તેરમી માય રજબ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ની વિલાદતમાં સઆદત આવે તો ત્યારે આપણે રિવાયતોની અંદર મજલિસોની અંદર સાંભળીએ કે રોઝા રાખવા જોઈએ. તો આજનો બનાવ છે, આજે આજે હસનભાઈ ગવાચ આજનો બનાવ. તો ભાઈ છે, આજે ત્રીજી શાબાન હોય, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામનો દિવસ હોય, ત્યારે કેમ આપણી કોમની અંદર કઈ રોજાની ને વાત ના થતી હોય? મુદ્દાનો સવાલ. તો મેં કહ્યું, ભાઈ મજલિસોની અંદર હું પડું છું, પણ મને ખાતરી થઈ ગઈ કે અગર એક માણસના મગજમાં આ વાત ખોટકતી હોય એનો મતલબ એ કે એક કદાચ બીજો પણ એવો હશે, કોઈક ત્રીજો પણ એવો હશે કે જેને કદાચ આ સવાલ એની જિંદગીમાં ઉત્પન્ન થતો હોય કે રજબની અંદર આટલી ફઝીલતો, માહે શબાનની આટલી ફઝીલતો કેમ નથી સંભળાતી. એટલે આજે શરૂઆત ત્યાંથીને કરીએ ને ત્રીજા ઇમામની સીરતથીને જ આ મસાલાની ચોખવટ કરીએ. અગર સવાલ પૂછવામાં આવ્યો કે રજબની અંદર રોઝા રાખવાનો આટલો ભાર છે તો શાબાનની અંદર કેમ નહીં, તો મેં હાજી સાહેબની કિતાબ દેખાડી, ક્યારે પાંચ પાના છે, એટલે આજે મેં તમારા માટે ચાર રિવાયતો ટૂંકમાં જલ્દી જલ્દી આપણે પડશો. મારા તમારા આઠમા ઇમામ ઇમામ રઝા અલૈહિસ્સલામ સલ્લા અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ.
આપેલી રિવાયત એમના આદાઓ અજદાદથી રિવાયત કરે છે કયું કાન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ મુહમ્મદ ઇઝ દખલા શહરુ શઅબાન રસૂલે કરીમ જ્યારે પણ માહે મુબારક શઅબાનનો મહિનો દાખલ થતો હતો કાન યસુમુ સલાસન ફી અવલે વ સલાસન ફી વસતે વ સલાસન ફી આખરે ثم يفطر قبله بيومين ثم يصل رمضان આઠમા માં કે છે રસૂલે ખુદાની આદત માંથી હતું કે જ્યારે પણ શાબાન નો મુબારક મહિનો દાખલ થતો ના તો શાબાન ના પહેલા 3 દિવસ રોઝા રાખતા શાબાન ના વચલા 3 દિવસ રોઝાઓ રાખતા શાબાન ના છેલ્લા 3 દિવસ રોઝાઓ રાખતા અને પછી શાબાન નો મહિનો ખતમ થાય એના 2 દિવસ પહેલા યફતર કબલહુ યફતર બયોમૈન શાબાન પહેલા 2 દિવસ રસૂલે કરીમ રોઝા નોતા રાખતા અને ત્યારબાદ ફૌરન કેમાં દાખલ થતા હતા માહે રમઝાન અલ મુબારક ની અંદર આ શું આઠમા માં કહે છે ને આબદાઓ જાતી કે રસૂલની આદતોમાંથી ને આ એક આદત હતી પણ એટલી જ નહીં રસૂલે ખુદાની આ જ આદત નહોતી બીજી રિવાયત સાંભળો કિતાબ સવાબુલ અમાલ એક સલવાત પડી મુહમ્મદ વાલી મુહમ્મદ પર રિવાયત આ પ્રમાણે મળે છે તારીખ નજર કે ઇન્ન નબી લમ યસુમ શહરન તામમન ઇલ્લા શઅબાન યસલુ બિહી રમઝાન રસૂલે ખુદાએ પોતાની જિંદગીની અંદર 12 જે મહિના છે એમાં કોઈ પણ એવા મહિના નથી કે જે પૂરેપૂરા રોઝા રાખ્યા હોય સિવાય શાબાન નો મહિનો આઠમે મામે શું કીધું હતું એમના બાબા અજદાદથી કે આ રસૂલે ખુદાની આદતોમાંથી હતું 3 પહેલા 3 વચલા 3 છેલ્લા અને પછી એક ઓર રિવાયત મળી કે જેમાં મળે છે કે રસૂલે ખુદાએ કોઈ પણ મહિનાના પૂરા રોઝાઓ નથી રાખ્યા સિવાય માહે શાબાનના આ બીજી રિવાયત કે શાબાનની અંદર રોઝાની કેટલી ફઝીલત છે એક બીબી છે રસૂલે ખુદાના ઘરમાં બીબી આયશા એ બયાન કરે છે કે ઇન્ની લમ અરા રસૂલલ્લાહ ફી શહરિન અક્થર સિયામિન મિનહુ ફી શાબાન એની ઘરવાળી છે એના સાથે દિવસો પસાર કર્યા છે તો બીબી આયશા બયાન કરે છે કે મે રસૂલે ખુદાને જેટલા મહિનાઓ છે ને બધાય મહિનામાં જે સૌથી વધારે મહિનો જેમાં રસૂલે સૌથી વધારે રોઝા રાખ્યા હોય એમાં શાબાન હતો તો અલ્હમ્દુલિલ્લાહ રજબની અંદર રોઝાઓનો એટલી ફઝીલત છે શાબાનની અંદર પણ એટલી જ ને ઓલી તો મૂકું છું એક રોઝો રાખ્યો તો શું 2 રોઝા રાખ્યા તો શું 3 રોઝા રાખ્યા તો શું શા માટે રોઝા રાખવા જોઈએ શાબાનની અંદર હું ભૂલ્યો નથી ત્રીજા ઇમામ હમણાં બતાવીશ કેવી રીતે આપણા ત્રીજા ઇમામે રોઝા પણ રાખ્યા અને રોઝા રાખી રાખીને ક્યાં પુગાડ્યા આપણને પોતે તો પુગ્યા મને પોતાથી પૂછવાનું છે કે રજબના આટલા રોઝાઓ માશાઅલ્લાહ તઆલા મેં રાખ્યા શાબાનના ઇન્શાઅલ્લાહ તઆલા આટલા રોઝાઓ હું રાખીશ રમઝાન અલ મુબારક ને તો વાજિબ છે પણ એનો મકસદ હેતુ નતીજો પણ એ જ મેળવવો જોઈએ આપણને ત્રીજા ઇમામ શીખવાડશે રોઝાઓ શા માટે શાબાનના રાખવાને ફઝીલત શા માટે સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ હાજી સાહેબ અલ્લાહુ અકબર અજીબ રિવાયત છે એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર આ એવી રિવાયત છે જેમાં છઠ્ઠા ઇમામ છે પાંચમા ઇમામ છે ચોથા ઇમામ છે ત્રીજા ઇમામ છે રસૂલે ખુદા છે મૌલાએ આટલા ઇમામો આ રોઝા મહિનાના શા માટે રાખવા જોઈએ એક સલવાત પડી મુહમ્મદ વાલી મુહમ્મદ પર છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાય છે કયું સમિઅતુ અબી મેં મારા બાપાને સાંભળ્યા એટલે પાંચમા ઇમામ કાલ કાન અબી ઝૈનુલ આબિદીન પાંચમા ઇમામ કહેતા હતા કે મારા બાપા ઝૈનુલ આબિદીન અલી સલામ એદા હલ્લુ શાબાન જ્યારે શાબાન મુબારક નો હિલાલ યાની ચાંદ નમુદાર થતો હતો જમા અસહાબ પોતાના સાથીઓ સહાબીઓને જમા કરતા ફકાલ ચોથા ઇમામ કહેતા એમના સાથીઓને માશરા સહાબી અહી મારા સાથીઓ અતદ્રુન અયો શહરિન હાદા તમને ખબર છે આ કયો મહિનો છે હાદા શહરુ શાબાન આ શાબાન નો મહિનો છે
કાના રસૂલુલ્લાહ આ એ મહિનો છે કે જેમાં રસૂલે ખુદા કહેતા હતા શાબાનુ શહરી માહે શાબાન મારો મહિનો છે અલા ફસુમુ ફી આ મહિનો મારો છે અય મુસલમાનો તમે આ મહિનાની અંદર રોઝાઓ રાખો મહબ્બતન લે નબીયકુમ રોઝા રાખો એ સાબિત કરવા માટે કે તમને તમારા નબીથી મોહબ્બત છે શાબાન મારો મહિનો છે એની અંદર રોઝા રાખો મહબ્બતન લે નબીયકુમ વતકરબન ઇલા રબ્બકુમ રોઝાઓ રાખો માય શાબાનની અંદર જેથી કરીને તમો તમારા પરવરદિગારની નજદીકી હાસિલ કરી શકો હવે ચોથા ઇમામ કહે છે ફવલ્લદી નફસુ અલી ઇબ્નુલ હુસૈન બેયદે હું એ જાતની કસમ ખાઈને કહું છું કે જેના કબજા એ કુદરતમાં મારી જાન છે અને કે ચોથા ઇમામ અલી સલામની જાન છે લસમાતુ અબી અલ હુસૈન મે વરી મારા બાપા હુસૈનને પણ સાંભળ્યું છે ઇબ્ન અલી જે અલીના દીકરા યકુલ સમઅતુ અમીરુલ મુમિનીન ઇમામ હુસૈન કહે છે મે અમીરુલ મુમિનીન તીને સાંભળ્યું છે યકુલ કહેતા હતા મન સામ શાબાન મહબ્બતન નબીલ્લાહ જે માહે મુબારક શાબાનની અંદર એના નબીની મોહબ્બતના કારણે રોઝાઓ રાખશે વ તકરબન બિલ્લાહ અલ્લાહની નજદીકી હાસિલ કરવા માટે અહબ્બહુલ્લાહ ખુદાયનાથીને મોહબ્બત કરશે વ કરબહુ મિન કરામતે અને ખુદાવંદ કરીમ એના નજદીક તરીન બંદાઓમાંથી એને કરી નાખશે યૌમલ કયામા કયામતના દિવસે વ ઔજબ લહુલ જન્ના અને ખુદાવંદ કરીમ એના માટે જન્નતને વાજિબ કરી નાખશે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ તો રોઝાઓ રજબની અંદર જ નહીં શાબાનની અંદર પણ છે હવે જઈએ આપણે જેની વિલાદત આપણે મનાવવા આવ્યા છે એ જ્યારે રોઝા રાખતા હતા એની જિંદગીની અંદર તો એ રોઝા રાખી રાખીને એને માણસોએ જોયા તો માણસોએ પૂછ્યું અજીબ સવાલ બાકીના ઇમામો રસૂલથી આપણને સવાલ મળશે પણ જ્યારે ત્રીજા ઇમામની આપણે વિલાદત મનાવીએ અને એના સવાલના જવાબને આપણે સાંભળીએ તો માલૂમ પડશે કે રજબના રોઝા હોય શાબાનના રોઝા હોય માય રમઝાન અલ મુબારકના રોઝા હોય યા વર્ષના કોઈ પણ રોઝા હોય રોઝાનું મકસદ શું છે ત્રીજા ઇમામની વિલાદત ત્રીજી શાબાન લોકો આવીને હુસૈન મઝલૂમ એક સલાત પડી મુહમ્મદ વ આલી મુહમ્મદ પર લોકોએ આવીને તે ત્રીજા ઇમામને પૂછ્યું કહ્યું યબ્ન રસૂલિલ્લાહ એ રસૂલે ખુદાના ફરઝન લે મફદરિદુલ્લાહુ અસ્સૌમ અલા ઇબાદે ખુદાવંદે કરીમે એના બંદાઓ ઉપર રોઝાઓને શા માટે ફરઝ રાખ્યા છે મૌલા ખુદાએ બંદાઓ ઉપર રોઝાઓને શા માટે ફરઝ રાખ્યા છે ત્રીજા ઇમામનો જવાબ સાંભળો ખુદાવંદે કરીમે રોઝાઓને એટલા માટે એના બંદા ઉપર ફરઝ રાખ્યા છે લે યજદલ ગની મસલજુ ફયઉદુહુ બિલ ફદલ અલલ મસાકીન ખુદાવંદે કરીમે રોઝાઓને બંદા ઉપર એટલા માટે ફરઝ વાજિબ રાખ્યા છે જેથી કરીને જે બેનયાઝ છે જેથી કરીને જે તવંગર છે જેથી કરીને જેનો ખર્ચો ઉપાડી શકે છે એ રોઝા રાખી રાખીને જે ભૂખ્યા છે એનો અહેસાસ કરે જ્યારે પોતે રોઝાઓ રાખે તો એને જે લોકો ભૂખ્યા છે એ યાદ આવે પણ એટલા માટે જ નથી ફયાઉદો એ યાદ આવે ને બીજાની ભૂખ્યાઓ યાદ આવે ફયાઉદુહુ બિલ ફદલ અલલ મસાકીન જ્યારે એમને ભૂખ્યાઓ યાદ આવે તો એ યાદના કારણે પોતે જે છે જે મિસ્કીનો છે ગરીબો છે તવંગરો નહીં મોહતાજ છે એના ઉપર રહેમતની બારિશ કરવા લાગે હુસૈને મઝલૂમની સીરતમાં નથી નાંદા છે હુસૈને મઝલૂમ કયો વાક્યો છે કુરાને મજીદની અંદર સૂરે દહરમાં છે ના રોઝાઓ રાખ્યા મિસ્કીન યતીમ અસીર આવ્યા આ ઘરમાં હુસૈને મઝલૂમ પણ છે રોઝા એણે પણ રાખ્યા છે એને પૂછવા શા માટે રોઝા કહ્યું જેથી કરીને તારા દિલની અંદર જે રહેમને લાયક છે એ દયા ઉભરાય
એટલે ગુજરાતીમાં ટૂંકમાં એટલું કહું કે ભાઈ સાહેબ રહેમ કરતા શીખ, ભાઈ સાહેબ દયા કરતા શીખ, ભાઈ સાહેબ બીજા ઉપર દિલને બારતા શીખ. આ રોઝાઓ શાબાન ના હોય કે કયો પણ હોય, હુસૈને કહ્યું અમો રોઝા રાખીએ છીએ તો પાછળ શું છે, અમને રહેમ કરતા આવડે છે. ઇમામ હુસૈન તો બહુ જ નાના હતા, ભૂખ્યા હતા, ઘરની અંદર આપણું થાય, ફરજ કરીએ રમઝાન મુબારકમાં આપણે રોઝા રાખ્યા છે ને, એ જ ઇફતારના ટાઈમે જે આપણને આપણી ભાષામાં કે પેટમાં કુકડા બોલતા હોય એમ બોલે ને આપણે, કોઈ મને કે તારું ઇફતારમાં મને આપી દે ને તું પછી ઘરી કરે તો આપણું જીવ હાલે, મહેનતથી હાલે. હસન મુનવરભાઈ મહેનતથી હાલે. રોઝાનો મકસદ એ હતો કે બંદા રોઝા અગર મારે સમાજની અંદર હું પોતાથી ને પૂછું કે મને બીજા ઉપર રહેમ આવતી કેમ નથી, ઇલાજ હુસૈને બતાવ્યો છે, રોઝા રાખતો થઈ જા. જ્યારે રોઝા રાખીશ ના તો એક વખત આવશે કે જેના પેટ ખાલી છે, જે ગરીબો છે, જે મિસ્કીનો છે, જેના પેટની અંદર હવા જ ભરેલી છે, એ તને યાદ આવશે ને તો તારા દિલની અંદર દયા રહેમ જે છે એ ઉભરાશે. નાનપણમાં હુસૈને રોઝા રાખ્યા, ડગલે અને પગલે હુસૈને મજલુમે રોઝા રાખ્યા. હા, રજબના રોઝા વાજિબ નથી, શાબાનના રોઝા વાજિબ નથી. અને તમે જો ઇમામો કઈ રીતે આપણને સંદેશો આપે, હું જયારે આ રિવાયતને વાંચું ને પડું ના તો અજબ થઈ ગયું, આ કેમ આમ હશે, તો સારું ઇમામે સમજાવ્યું. વરના મારી બુદ્ધિ મારી અક્કલ ક્યાં એટલી કે આ બધી વસ્તુને આપણે સાથે મળીને સમજી શકીએ. રાવી બયાન કરે છે અને આ રિવાયત છે ઇમામ ઇમામ જાફર સાદિક અલી સલામની છે. છતાં ઇમામ કહે છે રસૂલે ખુદાએ એકાંતમાં બોલાવીને મૌલાએ કાયનાતને વસિયત કરી. ધ્યાનપૂર્વક સાંભળજો, મજલિસ ખતમ કરું છું. છતાં ઇમામ કહે છે રસૂલે ખુદાએ મૌલાએ કાયનાતને એકાંતમાં બોલાવીને વસિયત કરી. મૌલાએ કાયનાતે એ જ વસિયતને ઇમામે હસન અને ઇમામે હુસૈનને એકાંતમાં બોલાવીને કરી. અને આપણી ભાષામાં એ વસિયતનું ભોપાળું ક્યારે ખુલ્લું થયું, ક્યારે ખબર પડી કે જે વસિયત રસૂલે અલીને એકાંતમાં કરી હતી, જે વસિયત અલીએ એકાંતમાં હસન હુસૈનને કરી હતી, એનું રાજ આપણા સામે અરફાતનો દિવસ જ્યારે હજનો આવ્યો ના ત્યારે ખોલ્યો કે કઈ વસિયત હતી. જેમાં બયાન કરે છે અરફાતનો દિવસ છે, દૂર દરાજનો એક હાજી આવે છે અરફાતના મેદાનમાં, દાખલ થવાની સાથે જુએ છે કે એક દસ્તરખાન ઉપર ઇમામે હસન મુશ્તબા ખાઈ રહ્યા છે અને ત્યાં જ આસપાસમાં ઇમામે હુસૈન મઝલૂમ ફરી રહ્યા છે. આવવા વાળો મારા જેવો હશે સીધું એને કંઈક અજબ જેવું લાગ્યું કે આ બે ભાઈ સાથે કેમ બેઠા નથી, કેમ એક બેઝ ઉપર આ બે ભાઈ ખાતા નથી. તો રાવીએ સવાલ કર્યો, કહ્યું અબને રસૂલિલ્લાહ તમે ખાવ છો, તમારા ભાઈ હુસૈન કેમ સાથે નથી બેઠા. તો ઇમામે હસને કહ્યું કે મારા ભાઈ હુસૈને રોજું રાખ્યું છે. અરફાતનો દિવસ છે, હસને મુશ્તબા ખાઈ રહ્યા છે, હુસૈને મદલુમે કરબલા રોઝાના આલમમાં છે. અચ્છા એમ છે. અમુક વર્ષ બાદ રાવી પાછો અરફાતમાં આવ્યો, અરફાતના મેદાનમાં દાખિલ થયો. આજ ફેરે માજરો અલગ છે, હુસૈને મઝલૂમ દસ્તરખાન ઉપર બેઠા છે ને આસપાસમાં હુસૈને મઝલૂમના ફરઝન ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આસપાસમાં છે. એ જ રાવી, એ જ માણસ, એ આવ્યો, એને જે હુસૈન, એને યાદ છે અરફાતનો દિવસ હતો, ઇમામ હુસૈને રોજું રાખ્યું હતું. આજે ઇમામ હુસૈને કેમ રોજું નથી રાખ્યું, આજે તો જમી રહ્યા છે. આવ્યું એમના રસૂલિલ્લાહ અમુક વર્ષ પહેલા જયારે આવ્યો હતો તો તમારા ભાઈએ રોઝું રાખ્યું હતું, તમોએ રોઝું રાખ્યું હતું ને મોટા ભાઈએ રોઝું નહોતું રાખ્યું. આજે અમુક વર્ષ બાદ આવું છું, એ જ મેદાન, એ જ મોકો, અરફાતનો મોકો, તમોએ રોઝું નથી રાખ્યું, શું માજરો છે. ને આસપાસમાં જોઉં છું તમારો ફરઝંદ પણ છે સાથમાં, કહ્યું એને રોઝું રાખ્યું છે, મહેનત રાખ્યું. શું સમજાય, કેમ આમ હશે,
એને સીધું કે મૌલા આ કેમ આમ, અમુક વર્ષ પહેલા તમોએ રોજુ રાખ્યું હતું ને મોટા ભાઈ નહોતું રાખ્યું, અમુક વર્ષ બાદ તમે રોજુ રાખ્યું નથી ને તમારા દીકરા એને રાખ્યું છે. કયું સાવાસાન છે? જે જમાનામાં પહેલે તું આવ્યો હતો, જમાનાના ઇમામ ઇમામે હસન હતા, હું ત્યારે ઇમામ નહોતો. આ જમાનામાં તું આવ્યો છો ને, હવે જમાનાનો ઇમામ હું છું ને મારો લાલ ઇમામ હમણાં નથી. જમાનાના ઇમામે એટલા માટે રોજુ આરફાતના દિવસે નથી રાખ્યું કે એવું ન બને કે એના માનવા વાળાઓ માટે ભાર થઈ જાય, મુશ્કેલી પડી જાય કે લોકો એને પછી સુન્નત બનાવી દે, આદત બનાવી દે. એટલા માટે આરફાતના રોજુ રાખો તો સારું, ન રાખો તો એ કાંઈ વાંધો નહીં. આ શું સમજાવી રહ્યા છે? આરફાત ક્યાં હોય? હજમાં. હજ ક્યાં હોય? મક્કા ની અંદર હોય ના, મદીના ની અંદર ના હોય. હજ મક્કા ની અંદર અદા કરવાની છે. હુસેન મઝલૂમ એનું પૂરું ઘર રોઝાઓ રાખે છે. એ હુસેન ને પૂછવામાં આવ્યું, રોઝા રાખીને કેમ? રહેમ ઊભી થવી જોઈએ, રહેમ કરતા આવડવી જોઈએ. શું બયાન કરું, એટલું છે રસૂલે કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. ઇરશાદ રચ કહ્યું, ઇરહમુ મન ફિલ અર્દ યરહમુકુમ મન ફિસ સમા. જમીન ઉપર જે છે એના ઉપર રહેમ કરતા શીખો, આસમાન વાળાઓ તમારા ઉપર રહેમ કરશે. આ મજલિસ પડવી બહુ આસાન. મારી જિંદગીમાં કેટલા એવા મોકા આવે છે કે જ્યાં મને રહેમ આવતી જ નથી, મારું દિલ કઠણ પાણો થઈ ગયું છે. જાત જાતના બનાવ મારા સામે થતા હોય, જાત જાતના દેખાવ મને દેખાતા હોય, ગરીબો ફરતા હોય માંગતા ભીખતા, ઘણા જરૂરતમંદો જરૂરતને પેશ કરતા હોય, પણ મારા દિલનું પાણી ડગે ના. રહેમ કરતા મુસલમાન શીખ. મઝહબની અંદર ક્રિયાઓ છે એના માટે છે કે તારું કઠણ દિલ, જાનવરનું જે દિલ છે ને, એ નરમ થાય. એટલે હુસેને કહ્યું, રોઝાઓ એના માટે છે કે જેના પાસે છે ના. ગની અરબી ભાષામાં એટલે તવંગર જ નહીં, અલ્લાહનું બીજું નામ શું છે? ગની. ગની એટલે બેનિયાઝ, જેને કોઈની જરૂર ન હોય. ગની એટલે તવંગર જ નહીં, જે આપણી ભાષામાં કહે જે પોતાનો ખર્ચો ઉપાડી લેતો હોય, એને કહ્યું રોઝા એના માટે છે કે જે બિચારા ગરીબો મિસ્કીનો છે ને, એને જે ભૂખનો સામનો કરવો પડે છે, એનો અહેસાસ તારા દિલની અંદર પેદા થાય. મુસલમાન રોઝાઓ રાખવા, ઇબાદતો કરવી કેના માટે? ખુદા માટે ના. એ ખુદાએ મને ને તમને વાયદો કર્યો છે કે અહી મારા બંદાઓ, હું પણ તમારા ઉપર રહેમ જ કરવા વાળો છું. એટલે તો એનું નામ રહમાન છે, રહીમ છે. કુરાન મજીદ તમને ખબર છે ને, મને ઘણું ખરું આવડે છે, આટલા વર્ષથી મને સાંભળો છો. કુરાનમાં મને ક્યાંય બીજી આયત નથી મળી સિવાય કે મારી અજ્ઞાનતા, મારું ઇલ્મ. મને ક્યાંય નથી મળતું આખા કુરાનમાં કે જ્યાં ખુદાએ કીધું કે આ મેં મારા ઉપર વાજિબ કરી નાખ્યું છે. રિવાયતોની અંદર તમને મળે ખુદા કહે કે ઔજબ તો લહુલ જન્ના, મેં એના ઉપર જન્નત વાજિબ કરી નાખી છે. એક જ વસ્તુ એવી છે ને, બીજી હોય તો એ મારા ઇલ્મથી બહાર છે. જેટલું મને કુરાન આવડે છે, એક જ આયત, એક જ વસ્તુ કે જેના માટે ખુદાએ કહ્યું છે આ મારા ઉપર વાજિબ છે. જેમ આપણા ઉપર નમાઝ રોઝા વાજિબ છે, ખુદા આ મારા ઉપર વાજિબ છે. હવે સવાલ ઉત્પન્ન થાય છે કે જે વસ્તુ ખુદા ઉપર વાજિબ છે એને હું લાયક છો એને, એની કઈ શરતો છે? બીજી મજલિસ ખપે, હું ફક્ત તમને ઈશારો આપી દઉં. પરવરદિગાર આલમ સૂરે અનઆમની 54મી આયત શપિત્ર 30 વખસે 54 ઇરશાદ થયો, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا أَيُّهَا الْحَبِيبُ تارا પાસે જ્યારે એ લોકો આવે કે જે અમારી નિશાનીઓ આયતો ઉપર ઈમાન લાવ્યા છે ને ઈમાન રાખે છે, فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ તારા પાસે મોમિનો આવે કે જે અમારી આ નિશાનીઓ પર ઈમાન રાખે છે, અમારી આયતો ઉપર નિશાન ગવાહી આપે છે,
એ લોકોને કહી દે ફકુલ સલામુન અલયકુમ અને સાથે કહી દે કતબા રબ્બુકુમ અલા નફસિહિર રહમા તમારા પરવરદિગારે એના પોતા ઉપર રહેમતને વાજિબ કરી છે. Dieu s'est imposé à lui-même. Kataba rabbukum ala nafsihi rahma. Kena mate? Annahu man amila minkum su'an. Tamara matine. Je koi kharab kam kare. Be jahalatin. Agnan tana karane. Thumma taba min ba'de. Ane ina badi tauba kari liye. Wa aslaha. Ane sudri jai. મારે તોબા તોબા માફ કરી દે ને માફ કરજે દરરોજ રમઝાન માફ કરજે પણ સુધરું ના ફરી આવતો રમઝાન આખું વર્ષ ફરી ઈ ને ઈ જ તોબા માફ કરી દેજે. ખુદાએ કહ્યું એકલી તોબાને માફી નહીં વ અસલહા ઇલ સે રિફોર્મે. શું છે તરજુમો? ઇલ સે રિફોર્મે, માફી માંગે ને પછી સુધરી જાય. ફઅન્નહુ ગફૂરુર રહીમ, ખુદા માફ કરી દેશે. ખુદાએ કહ્યું મેં મારી રહેમતને મારા પોતા ઉપર વાજિબ કરી નાખી છે. અહીં મારા બંદાઓ, હું પણ રહેમ કરું છું. તમે જેટલી ઈબાદતો કરો છો મારા બાજુમાં આવવા માટે ના, મારી સિફતોમાં અંદરમાંથી એક સિફત શું છે? હું દયાળુ છું, હું રહેમ કરવા વાળો છું. મારું બચ્ચું હોય તો રહેમ કરું, ઘરવાળી હોય તો રહેમ કરું, ઘરવાળો હોય તો રહેમ કરું, મા બાપ હોય તો રહેમ કરું, પડોશી હોય તો રહેમ કરું, માવિત્રો હોય તો રહેમ કરું, વહુ સાસુ દીકરા જમાઈ સમાજની અંદર જે પણ ખુદાના બંદાઓ છે રહેમ કરું. કારણ કે હું જેટલા કામ કરું છું એમાંથી એક રોઝા જે છે એ કુરબતન ઇલલ્લાહ રાખવાના છે, ખુદાની નજદીકી માટે. ખુદાની સિફતો મને અપનાવવાની છે. અગર મારું દિલ કઠણ પાણો છે તો એક ઈલાજ રોઝો છે. પણ તે છતાં તમને ખબર પડશે કે મારા જેવા ઘણા રોઝા રાખ્યા પણ દિલ ઈને ઈજ. કેમ? કારણ કે ઓલા રોઝા હતા, ઓલા પેટના. જે રૂહાની રોઝા રાખે છે ને એનો કિરદાર હુસેને બતાવ્યો. હુસેન એ નામ છે જે આખું વર્ષ આપણે એના સાથે હોય છે. હર જુમેરાતના 52 જુમેરાત પૂરા વર્ષની અંદર બાકીની નોખી ઝિયારતે વારેસા આપણી સફરો. હમણાં સફરનું એલાન થયું. મારી તમારી જિંદગી હુસેનના દારુમદાર છે. આપણી જિંદગીના કાબા ઇમામે હુસેન છે. એ હુસેનને જુઓ, નાનપણમાં રોઝા રાખે છે, જ્યાં મોકો મળે છે ત્યાં રોઝા રાખે છે. એને પૂછવામાં આવે કે રોઝા શા માટે? રોઝા રાખી રાખીને હુસેને બદલું મેં બતાવ્યું. આ રાખી રાખીને તમે મારી રહેમદિલીને તો જો. એક કુરાનનો વાક્ય બયાન કરી દીધો તમને. બીજો કરબલામાં વાક્યો યાદ છે? હજી દાખલ નથી થયા. ને હુસેન કઈ રીતે રહેમ કરે છે, દયા કરે છે, આપણી ભાષામાં દિલ બારે છે, એનું કલેજું બરી જાય છે, યા તોછડી ભાષામાં કહો કે દિલ કબાબ થઈ જાય છે કોકના દુઃખને જોઈને. કોણ? યલ્લો યલ્લો હોર દુશ્મન પ્યાસો છે. પણ આ રોઝા રાખી રાખીને હુસેનની રહેમ જુઓ, આટલો રહેમ દિલ છે. ક્યારે? કરબલા. બધા હું કહું છું ભાઈ, કરબલામાં જ હુસેન રહેમ દિલ નથી. તારી વાત તમે સાંભળી છે અલગ મોકા ઉપર અલગ રીતે અલગ સંદેશાથી. કરબલાનું નામો નિશાન નથી, બહુ દૂર છે કરબલા. યાદ આવી ગયું ક્યાં આવીશું હવે? હા અહસાન. મારી ભાષામાં છે, તમને બધે માશાલ્લાહ ઇંગ્લિશ સાંભળો છો, આપણે દેખાય છે બધા ઇંગ્લિશવાન. સૈયદ અમાર નકશવાની એની પણ મજલિસમાં તમને મળશે. આપણા ઓલમાએ કે રામ ડગલે ને પગલે આ રિવાયતને યાદ દેવરાવે છે. નહેરવાનની જંગ છે, મૌલાએ કાયનાત જંગને જીતી લીધા છે અને અમુક સિપાહીઓ જે છે એ અસીર છે. હુસેને મઝલૂમ આ લશ્કરના સાથીઓમાં છે. હુસેને મઝલૂમ એના લડવયા છે મૌલાએ કાયનાતના સિપાહીઓમાંથી છે. ચાલતા ચાલતા હુસેને મઝલૂમની નજર એક ખુદાના બંદા ઉપર પડે છે
જે દૂરથી ને હુસૈને મઝલૂમને ઈશારા કરી રહ્યો છે, હુસૈને મઝલૂમ નજદીક જાય છે. તો ખુદાના બંદા શું છે કહ્યું, અબ્દુ રસૂલિલ્લાહ આજે રસ્સીઓ હાથમાં બાંધેલી છે ને બહુ તંગ છે, સાંકડી છે, અને થોડી ખોલી દો, ઢીલી કરી દો. દૂરથી માજરો બાપ જોઈ રહ્યો છે મૌલાએ કાયનાત. હુસૈને મઝલૂમ બાપ પાસે પાછા પલટ્યા, કે બાબા એક ગુજારિશ છે, આ ફલાણો કેદી છે ને એણે મારાથી ઇલ્તેજા કરી છે કે આ મારી રસ્સીઓને થોડી ઢીલી કરી દઉં, કરું? મૌલાએ કાયનાત કહ્યું કરી દે. પણ અલીએ સારું પૂછી લીધું, હુસૈન શા માટે આની રસ્સીને તમને ઢીલી કરવી છે? તો હુસૈને કહ્યું, મને શરમ થાય છે કે હુસૈન પાસે કોઈ કઈ માગે અને એને હુસૈનને શરમ થાય છે. કેટલા દરિયા દિલ છે આ! હું જે આખું વર્ષ હુસૈનનું નામ લઉં છું, રહેમ નામની ચીજ મારી અંદર છે કે કોઈ મને બોલાવે તો રહેમ ખાઓ એના ઉપર, કે હાલ આની મદદ કરી દઉં, હાલ એને પૈસાની જરૂર છે તો આપી દઉં, હાલ એને આ પ્રમાણે કામ, થોડી રહેમ ઇન્સાનિયતની નિશાની છે. કહ્યું, એટલા માટે રસી ખોલવી છે કે હુસૈન પાસે કોઈ આવે ના તો એને ખાલી હાથ હુસૈનને શરમ થાય છે. હુસૈન ગયા, રસીઓને ખોલી દીધી, તમને ખબર છે આ કોણ છે કેદી? શિમ્રદિલ જૌશન, એ શિમ્ર કે જે હુસૈનના સીના ઉપર સવાર, આ હુસૈને જેના સાથે દયા કરી, રહેમની ભીખને હુસૈને સ્વીકારી લીધી, એ ખુદાના બંદાને યાદ પણ ન આવ્યું આશુરના દિવસે કે હું કોના સીના ઉપર છું. આ હુસૈનની રહેમ દિલી છે. કેવી રીતે થાય? આ હુસૈને કહ્યું, રોજાઓ રાખો, દિલ નરમ થશે. તને એમ લાગતું હોય કે ભાઈ ઘણી વાર મારી જિંદગીમાં એવા મોકાઓ આવે છે કે જ્યાં હું બીજાને કામ આવી શકું, મને નથી કાંઈ ને કાંઈ હવસ, મને આડું નડે છે, મારું પોતાનું કામ આડું નડે છે, મારી કમાણી મને આડી નડે છે, ખબર નથી મારી નોકરી મને આડી નડે છે, મારી ઘરવાળી મને આડી નડે છે, મારી ઔલાદ મને આડી નડે છે, કાંઈ ને કાંઈ વચમાં આવીને આડું નડે છે. મન તો થાય કે કાંઈ કરું, એમ કહી આ હાથમાં થયેલું જશે, આ મૂકી દઈશ તો આ હાયલું જશે. એ રહેમ દિલીને ક્યાં પેદા થાય? હુસૈને કહ્યું, રોજા રાખ, રોજા રાખીશ ને તો દિલની અંદર શું થશે? મસલ જો, બીજાની તકલીફ જે છે એનો તને અહેસાસ થશે. ખુદાની બારગાહમાં દુઆ કરીએ કે ઇન્શાઅલ્લાહ તઆલા હુસૈનના નામથી જમા થયા છે, હુસૈનની સીરતથી આટલું જ લઈએ કે થોડું રહેમ ખાતા શીખીએ, થોડું દયા કરતા શીખીએ, થોડું દિલ બારતા શીખીએ કે હાય મને રહેમ આવી ગઈ, ચાલ કરી આપું, રહેમ આવી ગઈ ચાલ કરી દઉં, રહેમ આવી ગઈ ચાલ આવું છું તારા સાથે, રહેમ આવી ગઈ ચાલ હું તને મદદ કરવાને તૈયાર છું, વગેરે વગેરે વગેરે. મારી જિંદગીમાં બહુ મોકા આવે છે કે જ્યાં રહેમ કરવાનો મને મોકો હોય, એટલા માટે કહ્યું, ખુદાએ બંદા મેં મારા ઉપર રહેમને વાજિબ કરી છે, એટલે એના રસૂલે કહ્યું, એરહમુ મન ફિલ અર્ધ, જમીન ઉપર જે છે ને એના ઉપર રહેમ કરો તો આસમાન વાળા તમારા ઉપર રહેમ કરશે. ને મારા ભપકા તો બહુ ભારી છે, ભાગડી, તસ્બી, અબા, કબા, જુબા, મારા જેવું કોઈ નહીં. મુસલમાન મોમિન ને ખુદાએ કહ્યું કે મેં મારા ઉપર રહેમત ને વાજિબ કરી છે. મોમિન તો દૂરની વાત છે, બહુ દૂર. મુસલમાન હોય ના, અગર એ રહેમ દિલ ન હોય તો એ મુસલમાન નથી રહેતો. રિવાયત યાદ છે તમને, રસૂલે કરીમને પણ પૂછવામાં આવ્યું અને મૌલાએ કાયનાતને પણ પૂછવામાં આવ્યું, બે શબ્દમાં મજલિસ ખતમ. મૌલા રસૂલને કહ્યું, યા રસૂલલ્લાહ, મૌલાને કહ્યું, યા અમીરુલ મુમિન, મલ ઇસ્લામ. આવી ગઈ રિવાયત યાદ ઝકીરભાઈ? ઇસ્લામ શું છે? બે બોલ રસૂલે ને મૌલાએ આપ્યા.
الاسلام هو طاعه الخالق اتوت طاعه الله اسلام كائن نتي اسلام ایک چھے کہ خدا نے اطاعت فرما برداری انی بیجو وشفقت لخلق اللہ انی خدا نے مخلوق چھے نے انہا اوپر رحم کر لی آج چھے اسلام بس خدا نا حکم نو پالن کر انی خدا نا مخلوق اوپر رحم کر تو تھے گیو تو پاک کو مسلمان مسلمان بنوا ماتے اسلام نے سوکاروا ماتے یہاں پر رحم એટલા માટે કહીએ છીએ કે બોલવાની રીતે અમે મજલિસ પડવાવાળા કહીએ ને કે ભાઈ મુસલમાન પહેલે ઇન્સાન બન. તું મુસલમાન થઈ જ નથી શકતો અગર તારી અંદર ઇન્સાનિયત નથી. અને ઇન્સાનિયતનો પહેલો કદમ, પહેલો પગલું શું છે? રહેમ કરતા શીખ, દયા કરતા શીખ. બીજા ભાષાની અંદર કહું, બીજાનો ખ્યાલ કરતા શીખ. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات. إنك مجيب الدعوات. إنك على كل شيء قدير. برحمتك يا أرحم الراحمين.